બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વલસાડની. વલસાડથી બે યુવાનો પગપાળા કેદારનાથ જવા નીકળ્યા છે. આ યુવાનો 45 થી 50 દિવસ સુધીમાં રોજ અંદાજે 50 કિલોમીટરનું અંતર કાપીને કેદારનાથ પહોંચશે. કેદારનાથ ધરતી પરનું સ્વર્ગ ગણાય છે, જેથી કેદારનાથ જવાનું સ્વપ્ન દેશ સહિત વિદેશના લોકો જોઈ રહ્યા હોય છે. ત્યારે લોકો જીવનમાં એક વખત કેદારનાથની યાત્રાએ જવાનું વિચારી રહ્યા હોય છે. જોકે કેદારનાથ ઉત્તરાખંડમાં હોવાથી લોકો ટ્રેન, પ્લેન, બસ કે કારમાં જતા હોય છે. ત્યારે ગુજરાતના વલસાડ જિલ્લાના ડુંગરી ગામના બે યુવાનો કેદારનાથ જવા માટે પગપાળા નીકળ્યા છે. 6 મહિના અગાઉ વલસાડના હેનિલ પટેલ અને તેના મિત્ર નીલકંઠ પટેલે કેદારનાથ જવાનું વિચાર્યું હતું. જોકે કેદારનાથ એક તીર્થધામ છે, જેથી તે યુવાનોએ ટ્રેન, બસ કે અન્ય સુવિધાનો ઉપયોગ કર્યા વિના પગપાળા જવાનું વિચાર્યું હતું. જેથી આ યુવાનો ગત રોજ રાત્રે 9 વાગે કેદારનાથ જવા નીકળ્યા હતા. વલસાડથી કેદારનાથ અંદાજે 1500 કિલોમીટર અંતર છે, જેથી આ યુવાનો રોજ અંદાજે 45 થી 50 કિલોમીટર કાપી અંદાજે 45 થી 50 દિવસ સુધી પગપાળા ચાલી કેદારનાથ પહોંચશે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી.